नमस्कार સીધો સંવાદમાં આપની સાથે હું છું બિનલ। આજે આપણે ચર્ચા કરીશું કે જે રીતે નુપુર શર્માએ નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ તે નિવેદન પર આખા દેશમાં બવાલ શરૂ થઈ હતી, ઉગ્ર વિરોધો શરૂ થયા હતા, દેશના મોટા ભાગના રાજ્યોની અંદર હિંસા પણ ક્યાંક જોવા મળી હતી, જેમાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું, તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી। ગુજરાતની અંદર શાંતિ ન ડહોળાય તે માટેના પ્રયત્નો હવે પોલીસ તંત્ર કરી રહ્યું છે અને માટે જ દર શુક્રવારે તમામ પોલીસ અધિકારીઓ સજ્જ અને સાબદા રહેશે કે કોઈ પણ નિચ્ય બનાવ ન બને। આ સાથે જ આગામી દિવસોમાં ગુજરાતની અંદર ધાર્મિક તહેવારો પણ આવી રહ્યા છે અને એ તહેવારો દરમિયાન શાંતિ ન ડહોળાય, કોઈ અનિચ્છ્ય બનાવ ન બને તે માટે પણ તંત્ર સજ્જ છે। આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મિલન ખીરા, જેઓ વિશ્લેષક છે, અને સાથે જ પ્રફુલ ત્રિવેદી, જેઓ એસોસિએટ એડિટર છે મંતવ્ય ન્યૂઝના। આ બંનેનું સ્વાગત છે। થોડી જ વારની અંદર અંબાલાલ ચૌહાણ, જેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી છે, તે પણ જોડાઈ જશે। સૌથી પહેલા પ્રફુલભાઈ, હું આપને સવાલ પૂછીશ, જે રીતેની ઘટના છે અને નુપુર શર્મા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે લઈને વિવાદ થયો અને ત્યારબાદની જે સ્થિતિ છે એથી આપણે તમામ વાકેફ છીએ, પરંતુ હવે શાંતિ ન ડોળાય એવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ? બિનલ, ભાજપના ફાયર બ્રાન્ડ પ્રવક્તા નુપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન એક ધાર્મિક ઉશ્કેરણી થાય તેવી ટિપ્પણી કરતા આખું વાતાવરણ ડોળાયું હતું અને ભડકો થયો હતો। એમના ઉચ્ચારણોના વિરોધમાં 12 જેટલા રાજ્યોમાં તોફાનો થયા હતા અને ઝારખંડની અંદર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું। ઇસ્લામિક દેશોએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો અને જે આ વાતાવરણ બગડ્યું હતું એમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે। ગુજરાતમાં કોઈ હિંસક બનાવો નહોતા બન્યા, પરંતુ દેખાવો થયા હતા। અમદાવાદમાં દેખાવો થયા હતા, વડોદરામાં દેખાવો થયા હતા, અમદાવાદમાં લાલ દરવાજા, ત્રણ દરવાજા, પછી ભદ્ર ચોક, એના જે પાથરણાવા અને જે ફેરિયાઓ છે એમણે એક દિવસ કામકાજ બંધ રાખી અને એકઠા થઈ અને બહુ જ મોટી સંખ્યામાં તે લોકોએ ધરણા કર્યા હતા। ગુજરાત છે એ સંવેદનશીલ રાજ્યોમાં એનો સમાવેશ થાય છે, એટલે અહીંના જે પોલીસ તંત્ર છે એ ખૂબ જ ચોક્કનું થઈ ગયું છે, સચેત થઈ ગયું છે। પોલીસ ખાતાની અંદર સૂચનાઓ ચોક્કસ પ્રકારની આપવામાં આવી છે, ખાસ કરીને શુક્રવારે ધ્યાન રાખવું વધારે, અને તમામ શહેરના પોલીસ વડા, આઈપીએસ અધિકારીઓ, રેન્જ આઈજી, સીઆઈડી ક્રાઇમ, તમામને સૂચના આપવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ છે એ સોશિયલ મીડિયા ઉપર ધ્યાન આપી રહ્યું છે। સોશિયલ મીડિયામાં કોઈ પણ ઉશ્કેરણીજનક પોસ્ટ જાય તો તરત જ એને ઉતારી લેવા માટે કહેવામાં આવે છે કે બીજા કોઈ પગલાં લેવામાં આવે છે। અત્યાર સુધીમાં 92 પોસ્ટ ઉતરાવી લીધી છે। એવી જ રીતે જે મહિલા આઈપીએસ અધિકારીઓ છે એ લોકોને જુદા જુદા સમાજના મહિલા આગેવાનો સાથે કે મહિલા કાર્યકરો સાથે ચર્ચા કરી અને શાંતિ જળવાઈ રહે, કોઈ જગ્યાએ ઉશ્કેરણી ના થાય કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, વાતાવરણ ના બગડે તે માટે સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, થોડા થોડા અંતરે, સમય અંતરે એની સમીક્ષા પણ કરવામાં આવે છે અને એવી સૂચનાઓ પણ આપવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કાકરી ચાલો થાય તો ગુનો તરત જ દાખલ કરવો। દરમિયાનમાં બિનલ, ગુજરાતની વાત કરીએ તો રથયાત્રા નજીક આવી રહી છે, શ્રાવણ મહિનાના તહેવારોના મહિનાઓ આવી રહ્યા છે, એટલે પોલીસને સતત 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 જાગૃત રહેવું પડશે તેમ જણાય છે। જી, સાથે મિલનભાઈ આપને પૂછીશ કે જે રીતની સ્થિતિ છે, એક નિવેદન આવ્યું ત્યારબાદ વિવાદ થયો, દેશની અંદર આપણે ઘણા બધા દ્રશ્યો જોયા, એ બધું બરાબર છે, પરંતુ ગુજરાત પોલીસ હવે સજ્જ છે કેમ કે કોઈ આવો બનાવ ન બને? કારણ કે આપણે જોયું કે એ નિવેદન લઈને ગુજરાતમાં પણ ઘણા વિરોધ થયા અને ઘણા દેખાવો થયા, ઘણી સ્થિતિ જે છે ત્યારે પણ થોડી ઘણી ડહોળાઈ હતી, એટલે હવે તંત્રની આ તૈયારી કેટલી યોગ્ય હોવી જોઈએ? તંત્ર તૈયારી તો કરી રહ્યું છે, પરંતુ એમાં કોઈ ફેરબદલ કે કોઈ ફેરફાર હોવો જોઈએ કે કેમ? જી બિનલબેન,
ગુજરાતનું જે પોલીસ તંત્ર છે તે સક્ષમ છે અને દરેક જાતના કોમી રમખાણોને ડામી દેવા માટે સક્ષમ છે, અને અત્યારના જે આપણા ડીજીપી જે આશિષ ભાટિયા છે તે ખૂબ જ યોગ્ય રીતના પગલાં લઈ રહ્યા છે. આપણું જે ગુજરાતનું આઈબી નેટવર્ક છે તે ખૂબ જ સક્ષમ રીતના કામ કરી રહ્યું છે, અને પોલીસે પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે, અને શુક્રવારે જે જુમાની નમાઝ કહેવાય છે તે જુમાની નમાઝ પછી જે મુસલમાનોનું ઘણું બધું ટોળું ભેગું થતું હોય છે, એટલે એ ટાઈમે શુક્રવારની નમાઝ પૈતા પછીનો સમય જે છે એ ખૂબ જ અઘરો કહેવાય, અને એમાં કાંઈ પણ વસ્તુ થઈ શકે છે, એટલે ત્યારે પેટ્રોલિંગ ખૂબ જ વધારી દેવાનું અને જે ચોક્કસ જે વિસ્તારો છે એના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવું એવા ડીજીપી સાહેબે હુકમ જારી કરી દીધેલા છે, અને આપણું જે પોલીસ તંત્ર છે તે ખૂબ જ યોગ્ય રીતના એના ઉપર કાર્યપ્રણાલીથી કામ કરી રહ્યું છે, અને જે સોશિયલ મીડિયાનું જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ જે છે તે કોઈપણ જાતના હિન્દુ મુસ્લિમ વિરોધી કે કોમી રમખાણો થઈ શકે એવા કોઈપણ જાતની પોસ્ટ આવે તો એના તાત્કાલિક અસરથી ડિલીટ કરી દેવા માટેના આદેશો જારી થઈ ચૂક્યા છે. જી, સાથે જ અંબાલાલજી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અંબાલાલજી, જે રીતે કહી શકાય કે રથયાત્રાનો તહેવાર, આગામી તહેવારો જન્માષ્ટમી છે, અન્ય બીજા તહેવારો પણ આપણે આવી રહ્યા છે, સાથે જ અન્ય ધર્મોના તહેવારો પણ આવી રહ્યા છે. આ વખતની આ તમામ તહેવારોની અંદર પોલીસ બંદોબસ્ત જે ચાપતો રાખવામાં આવે છે, કેમ કે જેથી કરીને ગુજરાતની અંદર જે શાંતિ અગાઉ રહેલી છે એ જ પ્રમાણે તમામ તહેવારોમાં શાંતિ રહે. આપની વાત બિલકુલ બરાબર છે. લો એન્ડ ઓર્ડર જાળવી રાખવો, શાંતિ જાળવી રાખવી એ સરકારની પ્રથમ ફરજ બની રહે છે. એક વાત એ પણ છે, કદાચ ઘણા લોકોને નહીં ગમે, પણ જે નમાઝ દરમિયાન અથવા નમાઝ પહેલાં જ્યારે લોકો નમાઝના શરૂઆત કરતા પહેલાં જે ભેગા થતા હોય છે મસ્જિદની આજુબાજુ અથવા મસ્જિદની અંદર, ત્યાંથી જે બાતમી મળવી જોઈએ કે આપણે શું કરવાનું છે અથવા વાતાવરણ શાંત છે કે તંગ છે કે કયા પ્રકારનું છે, એ બહુ અગત્યની વાત છે. એ એક વાત. અને બીજી વાત, અત્યારે પણ જો કોઈ એવી જગ્યાએ કંઈ વધારે પડતું મોટા પાયા ઉપર કંઈ તોફાનો થવાનું કે એવી શક્યતાઓ જાણાતી હોય, આપણી બાતમી દ્વારા બાતમીદારો દ્વારા એવી આપણને માહિતી મળે, તો ઇવન મારું માનવું છે કે જાહેર હિતમાં નમાજ ઉપર પણ પ્રતિબંધ મૂકી શકાય છે. પણ એના બંને પાસા વિચારવા જોઈએ કે જેથી મુસ્લિમોની લાગણીઓ દુભાય એ એક જુદી વાત છે, પણ એના કારણે ઉશ્કેરાટ થાય અને કોમી રમખાણો થાય એવું ન થવું જોઈએ. અને બીજી બાજુ છે, જો એ નમાજ થાય અને પછી જો વધારે પડતું તોફાન થવાનું હોય તો જ આ સ્ટેપ લેવું જોઈએ. એટલે બંને સાઈડનો વિચાર સરકારે પોતાની પાસે જે કોઈ બાતમી માહિતી હોય એ રીતે કરવો જોઈએ, એ એક વાત છે. અને બીજું, કારણ કે પાછળથી બીજા પણ આપણા તહેવારો જે આવી રહ્યા છે, 1 જુલાઈ એ રથયાત્રા છે, અને પછી જે બીજા આપણા તહેવારો આવી રહ્યા છે એમાં પણ એના પડઘા ન પડે એ બાબતે પણ પગલાં લેવા જરૂરી છે. આમ તો દરેક બાબતની સ્કીમ તૈયાર હોય છે, રથયાત્રાની મોટી સ્કીમ હોય છે, ક્યાં કઈ રીતે કેવા પોઈન્ટ રાખવા, કઈ ઇવન ધાબા ઉપર અને બીજી જગ્યા હોય એ પણ બધું નક્કી હોય છે. અને બીજા તહેવારોની વખતે પણ આ એ હોય છે, અને પ્રજાનો સહકાર, બંનેને તમામ પ્રજાનો સાથ સહકાર, એ પણ આમાં કાયદો વ્યવસ્થા શાંતિ જાળવવામાં જરૂરી છે. જી, સાથે આગળ પૂછીશ પ્રફુલભાઈ આપને, કે જે રીતે આપણે અગાઉ કહ્યું કે એ વખતે પણ દેખાવ થયા હતા, આપણા 3 દરવાજા આગળ ભરાતી બજાર, કે એમાં એ લોકોએ બજારને બંધ કરી હતી, આ સાથે પોલીસ તંત્ર જે કામગીરી કરી રહ્યું છે, કેમ કે મહિલા પોલીસ અધિકારીઓ સતત મહિલા આગેવાનો સાથે, અલગ અલગ સમાજની મહિલાઓ સાથે પણ વાતચીત કરી રહ્યા છે, અને ડીસીપીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જે કામગીરી જે છે તે પણ કરવામાં આવશે, અને આને લઈને જે કામગીરી થઈ રહી છે અત્યાર સુધીમાં કેસ પણ નોંધી દેવામાં આવે છે, આવી પ્રકારની કોઈ પોસ્ટ મુકાશે પછી એ કોઈ પણ ધર્મનો હશે એની વિરુદ્ધમાં પગલાં ચોક્કસ ભરાશે. બિનલ, પોસ્ટ મુકાવાના કારણે તમને જો યાદ હોય તો થોડા સમય પહેલાં ધંધુકામાં એક ભરવાડી યુવાનની હત્યા થઈ હતી. સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું એક્ટિવ છે કે એની અંદર એક પણ પોસ્ટ મુકાય તો એટલું ઝડપથી એ ફેલાઈ જાય છે, એટલું ઝડપથી એ વાયરલ થઈ જાય છે કે એના તરત જ પ્રત્યાઘાતો સામે આવી જતા હોય છે. એટલે આ વખતે જે આઈબી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, એ બધા જ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ધ્યાન આપી રહ્યા છે. બીજું તમને બીજું ઉદાહરણ આપું કે રામનવમીના દિવસે જ્યારે રામયાત્રા નીકળી ત્યારે ખંભાતની અંદર તોફાન ફાટી નીકળ્યા હતા, મોડાસાની અંદર પણ ચમકલા થયા હતા, અને એ વખતે
સીઆઈડી ક્રાઇમ ઉપર એવો આક્ષેપ થયો હતો કે સીઆઈડી ખાતું આઈબી ખાતું ઊંઘતું રહ્યું છે, એમને કેમ પહેલાં આવી ભનક નહોતી આવી, આ એક સાથે પથ્થરો ક્યાંથી ભેગા થઈ ગયા, એક સાથે બધા ધાબામાં એકઠા કઈ રીતે થઈ ગયા. એટલે આ વખતે પોલીસ તંત્ર જે આ નુપુર શર્માની વાણીવિલાસ પછી વધારે જાગૃત થઈ ગયું છે અને એટલું બધું ધ્યાન રાખતું થયું છે કે જેથી ભવિષ્યમાં એમના પર એવા આક્ષેપો ના થાય કે પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. એટલા માટે એ લોકો ઝીણવટ ભરી નજર અત્યારની તમામ મૂવમેન્ટ ઉપર રાખી રહ્યા છે. આજે તમે જુઓ કે માદક પદાર્થો કેટલા પકડાતા થઈ ગયા છે, કેમ કે પોલીસ છે એ ધ્યાન રાખી રહી છે આ માટે, શાંતિ માટે, પણ એ દરમિયાન આ બીજા ગુનાઓના ગુનેગારો પણ પકડાતા થઈ ગયા છે. એટલે જે પોલીસ તંત્ર સજાગ થયું છે તો એ કાયદો અને વ્યવસ્થા માટે આશીર્વાદરૂપ છે. જી, જે રીતે કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાનું સૌથી મોટું અને મહત્વનું કામ પોલીસ કરતા હોય છે. મિલનભાઈ, આપને પૂછીશ કે પોલીસ કામગીરી તો કરે જ છે, પરંતુ આ સાથે સાથે અન્ય કઈ તકેદારી રાખવી કે જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ ન બને? કેમ કે એક નિવેદન અને એ નિવેદનને ધ્યાનમાં રાખીને એ નિવેદનના જે વિડીયો હોય છે, ઓડિયો હોય છે, એટલા બધા વાયરલ થઈ જતા હોય છે કે પછી દેશમાં રહેલી જનતા એની અંદર આક્રોશ આવી જતો હોય છે અને પછી બંને ધર્મના લોકો આમને સામને આવી જતા હોય છે. એક જ વાત અને ત્યાર પછી સમગ્ર દેશની શાંતિ ડહોળાય છે. જી બિનલબેન, આપે ખૂબ જ સાચું કીધું છે અને એમાં ખાસ કરીને જ્યારે ગુજરાતની અંદર ચૂંટણી માથે ઊભી છે ત્યારે જે દેશ વિરોધી તાકાતો છે, અસામાજિક તત્વો છે, તે આ સમયનો ચોક્કસપણે લાભ લેવાની કોશિશ કરશે અને ગુજરાતની અને દેશની શાંતિને જોખમાય એની તમામ પ્રકારની ચેષ્ટાઓ કરશે. હવે જેમ આપણે વાત થઈ કે અત્યારનું જે સોશિયલ મીડિયા જે છે એટલું બધું વાયરલ થઈ જાય છે કે એકાદો એક સેન્ટેન્સ છે કે કોઈનું કંઈ પણ એક નાનકડી વસ્તુ હોય તો પણ આખા દેશની અંદર ફેલાઈ જતા ફક્ત થોડાક કલાકો જ લાગે છે. એટલે આવા ટાઈમે જે આપણું સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે અને જે આઈબી છે અને સીઆઈબી છે, સેન્ટ્રલ આઈબી, બરાબર છે, આ લોકોએ ખૂબ જ ચોક્કસપણે વધારે સજાગ રહેવાની જરૂરિયાત છે. કારણ કે અત્યારની જે દેશ વિરોધી તાકાતો જે છે તે ઇલેક્શન માટે કોમી રમખાણો ફેલાય અને ચોક્કસ પાર્ટીઓને ફાયદો થાય અથવા તો ચોક્કસ લોકોને ફાયદો થાય એના માટેની કાર્યવાહી 110% કરશે કરશે ને કરશે. એટલે આ બાબતની અંદર પોલીસે ખૂબ જ સજાગ રહેવું જરૂરી રહેશે અને પોતાનો જે સ્ટાફ છે એ વધારી અને જે મસ્જિદો છે અને જે ચોક્કસ એરિયા જે છે કે જ્યાં આગળ ભૂતકાળમાં પણ કોમી રમખાણોના બનાવો બની ચૂક્યા છે, આવી બધી જગ્યાઓએ ફૂટ પેટ્રોલિંગ કરી અને વધારે પોલીસનો સ્ટાફ મૂકી અને કંટ્રોલ રાખવાની જરૂરિયાત પડશે. અને ચેતતોનો સદા સુખી આ કહેવત મુજબ આપણે હંમેશા ચેતતા રહેવું જરૂરી રહેશે. કારણ કે ગુનેગારોને 100 વાર કરશે તેમાંથી એક જ વખત એને સક્સેસ જવાનું છે, જ્યારે આપણે 100 જે એના ઘા આવશે એને નાકામ કરવાના છે. એટલે આપણે એ લોકો કરતાં વધારે તૈયાર રહેવું પડશે. જી અંબાલાલજી, જે રીતે કહી શકાય કે એ લોકો કરતાં આપણે વધારે તૈયાર રહેવું પડશે, પોલીસ તંત્ર પણ તૈયારી દાખવશે, કેમ કે જે રીતે પ્રફુલ્લ સરે કહ્યું કે એમની પર આક્ષેપ ન આવે, પોલીસ તંત્ર ઊંઘતી હતી તેવા સવાલો ન થાય તે માટે તંત્રે તૈયાર રહેવું પડશે. પરંતુ આમ જોવા જઈએ તો પોલીસનો ખોફ હોવો એટલો જરૂરી છે કે ગુનો કરતાં પહેલાં ગુનેગાર 10 વાર વિચાર કરે. બિલકુલ સાચી છે અને એટલા માટે કાયદામાં જોગવાઈ છે, જાહેરનામું બહાર પાડી શકાય છે કે 4 માસ સુધી વધારે ભેગા નહીં થવું અથવા બીજા જે પ્રકારના રૂલ્સ હોય એ રીતે. અને બીજી બાજુ પ્રિવેન્ટિવ એરેસ્ટ, એટલે જે તોફાની તત્વો હોય એ લોકોની પહેલાથી એરેસ્ટ કરી લેવી, એ પણ એ જરૂરી જણાય તો એ સ્ટેપ પણ એમાં લેવું જોઈએ. અને ત્રીજી વાત જે છે કે આ સ્ટોન્સ જે છે એ સ્ટોન્સ જ્યારે ત્યાં ભેગા થાય, એ કોઈ પણ કોમ્યુનિટી હોય તો એ લોકોને પણ પ્રિવેન્ટિવ એરેસ્ટમાં એ લઈ શકાય, એ પણ એટલું જ એ જરૂરી છે. અને છેલ્લે જે વાત કરી કે ભાઈ સોશિયલ મીડિયામાં એકદમ ફેલાઈ જાય છે વાત, તો જો જરૂર જણાય તો ઇન્ટરનેટ પણ બંધ કરી શકાય છે અને ઇન્ટરનેટ બંધ કરવું જોઈએ. અને પણ એ ઇન્ટરનેટ બંધ કરવાનો ફાયદો અને ગેરફાયદો બંને છે. એનો ફાયદો એ છે કે જે કંઈ બનાવો બન્યા હોય એને વધારીને એને કોમી સ્વરૂપ અથવા બીજું કોઈ સ્વરૂપ આપીને રમખાણો કે તોફાનો ન ફેલાય, એ એ એ એક વાત છે. અને બીજી બાજુ એનું એ પણ છે કે જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો પછી એ ગમે તેમ બેફામ અફવાઓ પણ ફેલાતી હોય છે કે અહીંયા મર્ડર થઈ ગયું, અહીંયા આગ લગાડી દીધી, અહીંયા આટલા માણસોને મારી દીધા. એટલે એ વખતે અફવાઓ ફેલાય
તો એ અફવાઓનું ખંડન કરવું પણ એટલું જરૂરી છે. અને ત્રીજી જે છેલ્લી વાત જે છે કે એમાં કહ્યું કે ભાઈ સીઆઈડી ઉપર આક્ષેપો થાય છે, તો એ એક પોલીસનો જનરલ નિયમ છે કે વણલક્ષો જેને કહેવાય, કે જ્યારે પણ કોઈ પણ જિલ્લામાં કે સિટીમાં કે કંઈ તોફાન થાય એટલે તરત જે તે વિભાગના પોલીસ વડા હોય એ એક જ વસ્તુ કે અમારી પાસે બાતમી નહોતી, કોઈએ અમને બાતમી આપી નથી. હવે એક એ કમનસીબ છે કે પોલીસ વિભાગમાં અણગમતા અધિકારીઓ કર્મચારીઓ જે હોય છે એમને જ બાતમીમાં, આઈબીમાં, પછી એવી બીજી પણ જે સંસ્થાઓ છે એમાં મૂકવામાં આવે છે, ખાસ કરીને આઈબીમાં. એટલે એ લોકો આમ જેનું જેનું મોરલ જે છે એ પ્રમાણમાં એક ડાઉન હોય છે. અને એટલે અને બીજી બાજુ એ છે કારણ કે ન ધણીયાતા છે, ઇન ધ સેન્સ કે એમને કોઈનું પીઠબળ નથી કે જેથી એમને કોઈ સારું પોલીસ સ્ટેશન કે સારું પોસ્ટિંગ મળે, અને એટલે એમને બ્લેમ કરવાની એક આ એ વૃત્તિ પણ હોય છે. બધા પોલીસ ઓફિસરો એવા નથી હોતા પણ અમુકમાં એવી એ પ્રકારની વૃત્તિ હોય છે. એટલે આ જે બધા જે ફેક્ટર્સ છે એ બધાને ધ્યાનમાં રાખીને આપણે આપણું કામ શાંતિ જાળવવાનું, કાયદો વ્યવસ્થા જાળવવાનું, પ્રજાના, મહિલાઓના, બીજાઓના, બધાના સામાજિક કાર્યકર, સામાજિક સંસ્થાઓ કહેવા, આપણે જે કોઈ નાના મોટા નેતાઓ હોય, કોઈ પોળના નેતા હોય, કોઈ એ વિભાગના નેતા હોય, એ બધાને વિશ્વાસમાં લઈને શાંતિ સમિતિની મિટિંગ કરીને અને પછી એ રીતે બધાનો સાથ સહકાર લઈને આપણે સરકાર અને પોલીસ તંત્રે આગળ વધવું જોઈએ, કે જેથી કારણ કે પબ્લિક પણ જાણે છે કે એક વખતે તોફાનો શરૂ થયા, કર્ફ્યુ જેવી હાલત થાય અને એના કારણે બધાને આર્થિક નુકસાન થતું હોય છે, દુકાનો બંધ રહેતી હોય છે, કામ ધંધા બંધ રહેતા હોય છે, વેપાર ધંધા રોજગારને પણ અસર પડતી હોય છે. એટલે આ બધા સંજોગોમાં પોલીસ તંત્રે અને સરકારે બધી જ જાતના ચાંપતા પગલાં લેવા જોઈએ. જી પ્રફુલભાઈ, જે રીતે કહી શકાય કે એક નિવૃત્ત આઈપીએસ અધિકારી થઈને અંબાલાલ જે રીતે કહ્યું એમને કે આ પ્રકારની સ્થિતિ હોય છે ને એના કારણે આવું બધું થતું હોય છે. આપણે માનીએ છીએ કે કદાચ પોલીસ તંત્રમાં કોઈ ખામીઓ હશે કે, પરંતુ અત્યારની જે કામગીરી કરી રહ્યા છે તે ખૂબ સારી થઈ રહી છે. આની વચ્ચે જનતાએ શું કરવું જોઈએ? કેમ કે જનતા તો હંમેશા શાંતિ જ ઈચ્છતી હોય છે, પરંતુ અમુક ઉપદ્રવી તત્વો અથવા તો અસામાજિક તત્વો કે જે હંમેશા સમાજની અંદર આ પ્રકારનું દૂષણ અને અશાંતિ ફેલાવવા માંગતા હોય છે. અંબાલાલભાઈને લાંબા વર્ષોનો અનુભવ છે અને એમણે જે કહી એ ઘણી બધી વાતો સાચી છે. તમે કહ્યું કે આમાં જનતાએ શું કરવું જોઈએ, તો આમાં ત્રણે ત્રણ પાસા છે કે રાજકારણીઓ, નાગરિક અને પોલીસ તંત્ર ત્રણેય સજાગ રહેવાની જરૂર છે અને ત્રણેય સચેત રહેવાની જરૂર છે. આજે નાગરિક છે એ કોઈ વિસ્તારમાંથી પસાર થાય છે અને કોઈ એવી ઘટના જુએ કે કાંઈ એવું શંકાસ્પદ એને કાંઈ જણાય તો એને પોલીસ તંત્રને જાણ કરવાની એની ફરજ છે. એટલે જનતાએ પણ આમાં જાગૃત રહેવાની જરૂર છે અને કાંઈ પણ કાંકરી ચાલો થાય કે અફવા ફેલાય તો તરત કૂદી પડવાને બદલે એ વસ્તુ સાચી છે કે ખોટી છે એ એણે પહેલાં એને તપાસ કરી લેવી જોઈએ. કારણ કે અત્યારે માધ્યમો જે વિકસી ગયા છે એમાં ક્યારેય કાંઈ પણ વસ્તુ વાયરલ થઈ શકે છે અને કોઈ પણ અફવા, જેને જ્યારે આ સોશિયલ મીડિયા નહોતું ત્યારે એના માટે પડીકું શબ્દ વપરાતું હતું કે જ્યારે કોમ્યુનલ રાયોટિંગ ચાલતા હોય અને કોઈ બહારથી આવે એટલે શેરીવાળા રાહ જોઈને બેઠા હોય કે બહારથી કોણ આવશે, કે શું પડીકું લાવ્યા છો એમ, એટલે બહાર શું બને છે એના સમાચાર આપો એમ. એ પડીકું છે એ હવે આ સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી બીજા સ્વરૂપે ફેલાવા માંડ્યું છે. એટલે આમાં નાગરિકોની પણ એટલી જરૂર ફરજ છે કે એ શાંતિ જાળવે, શાંતિ જળવાય એ માટે પોલીસ તંત્ર અને જે સરકાર છે એને પણ મદદરૂપ થાય અને જે અસામાજિક તત્વોની જે શંકાસ્પદ પ્રવૃત્તિ હોય એને જાણ પણ કરે. અને અસામાજિક તત્વો છે એને પોલીસ પાસે બધાનો મોટાભાગે રેકોર્ડ હોય જ છે, એટલે અસામાજિક તત્વો ઉપર જો આવા સંજોગોમાં ઝીણવટભરી નજર રાખે તો ઘણું બધું કંટ્રોલમાં રહેતું હોય છે. અને સૌથી છેલ્લી વાત એ છે કે ધાર્મિક ઉશ્કેરણીમાં બહુ જ ઝડપથી લોકોએ નહીં આવવું જોઈએ. અત્યારે તમે જુઓ કે આખા દેશની અંદર એક એવો માહોલ ક્રિએટ થઈ ગયો છે કે સહેજ પણ કાંકરી ચાલો થાય એટલે ફટ કરતો અને ભડકો થઈ જાય છે. એ જે સહિષ્ણુતા છે એ જાળવી રાખવી જોઈએ. વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ ભાવના સાથે જો માણસ શાંતિ જાળવે
તો પછી ઘણો બધો એમાં આપણે જે આગમાં હોમાવાની જે પરિસ્થિતિ છે એ ટાળી શકાય. જી મિલનભાઈ, આપને પૂછીશ કે આપ વિશ્લેષક છો, ઘણીવાર આપે આ પ્રકારની ઘટનાઓ જોઈ હશે કે એક નિવેદનથી આ પ્રકારની ઘટના બનતી હોય છે, પરંતુ અહીંયા સવાલ એ છે કે આવું રોકવા માટે શું કરવું જોઈએ? જનતા, જે રીતે પ્રફુલ્લભાઈએ કીધું કે હવે જનતાએ જાગૃત થવાનું છે કે ભાઈ આપણે આવી બધી અફવાઓ કે આ બધા પ્રકરણોથી દૂર રહીએ, કેમ કે જો વિકાસ કરવો હશે તો આ પ્રકારની વાતોને આપણે ધ્યાને નહીં લઈએ તો જ વિકાસ આગળ વધારી શકશું, આપણી પ્રગતિ થઈ શકશે. પરંતુ આ માટે આપણે કહ્યું કે ઘણીવાર નેતાઓ પર જવાબદાર હોય છે કે ઇલેક્શન આવતું હોય છે, એ વખતે ઘણી બધી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. હું આ બધાની વચ્ચે એ કહીશ કે આપને પણ હું એ જ પૂછીશ કે જનતાએ અહીંયા શું કરવું, જનતાએ કયા પ્રકારની તકેદારી રાખવી? બિનલબેન, જનતાએ શું કરવું જોઈએ એના ઉપર તો આવું છું, પણ મને એક વસ્તુ યાદ આવી છે એટલે હું પહેલાં એ આપને જણાવી દઉં. આપણી પોલીસ જે છે ને એ અત્યારના મોબાઈલના યુગની અંદર અપંગ થઈ ગઈ છે. જો આપણે મોબાઈલ યુગ પહેલાંની જો વાત કરીએ તો પોલીસ આગળ બાતમીદારોનું બહુ મોટું નેટવર્ક રહેતું હતું કે જે દરેક પ્રકારની માહિતીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દેતું હતું અને પોલીસ જે છે એની તકેદારીના પગલાં લઈ શકતું હતું. જ્યારથી મોબાઈલનો અને સોશિયલ મીડિયાનો યુગ આવી ગયેલો છે ત્યારથી પોલીસ જે છે એ બાતમીદારોને ભૂલી ગઈ છે, કારણ કે બાતમીદારોને સાચવવા પડતા હોય છે. અત્યારના ફક્ત દારૂ છે કે એવી જુગાર છે, એવી નાની નાની બાબતો પૂરતા જ એ લોકો આગળ બાતમીદારો છે, પણ જે અગત્યની વસ્તુઓ કહી શકાય કે જેમ કે કોમી રમખાણો છે અથવા તો દેશવિરોધી તત્વો માટેની જે બાતમીઓ છે, તો આના માટે જે એક બાતમીદારોનું નેટવર્ક હોવું જોઈએ આઈબીએને બાદ કરતાં, તો આ નેટવર્કની આપણે અત્યારે ક્યાંક ને ક્યાંક અછત દેખાઈ રહી છે. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટે અને જે સરકાર છે એ લોકોએ વ્યવસ્થિત રીતના એક બાતમીદારોનું ટ્રેનિંગનો કેમ્પ ચલાવવો જોઈએ અને બાતમીદારોનું બહોળું નેટવર્ક ઊભું કરવું જોઈએ. જો આ નેટવર્ક હશે અને એની અંદર બાતમીદારો પ્લસ પ્રજા જે છે તે કોઈના પણ સમાચારની અંદર ભોળવાયા વગર પોતાનો પક્ષ જે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી રાખે કે ભાઈ મેં આવી રીતના આવું કંઈક વસ્તુ જોયું છે અને પોલીસ એના ઉપર પગલાં લે, તો આ બધી વસ્તુઓ રોકી શકાય. પણ અત્યારના સંજોગોમાં કેવી પરિસ્થિતિ છે કે તમે પોલીસને કોઈ બાતમી આપો તો પોલીસ જે છે એ તમારી આગળથી એની ખરાઈ કરવાની બદલે તમે પોતે જ બાબતના ગુનેગાર હોય એ રીતના તમારી જોડે વર્તન કરે છે, અને આ કારણોસર જે સામાન્ય પબ્લિક જે છે એ પોલીસ સ્ટેશને જતા ડરે છે. અત્યારના ઘણી બધી જગ્યાએ આપણે એવું જોયું હશે કે પબ્લિક એવી કહેતી હોય છે કે અમારા કુટુંબમાં તો કોઈ પોલીસ સ્ટેશનનું પગથિયું પણ જોયું નથી. તો આ બધી બાબતો જે છે એ ખોટી છે, જે પોલીસ પ્રત્યેનો ભય દર્શાવે છે. એટલે પબ્લિકના મનમાંથી પોલીસનો ભય દૂર કરવો જરૂરી છે. પોલીસ અને પબ્લિક સાથે કામ મળી અને કામ કરે એ ખૂબ જ જરૂરી છે, તો દરેક પ્રકારના ગુનાઓ જે છે ફક્ત કોમી નહીં પણ કોઈ પણ જાતના ગુનાઓ છે એને રોકવા માટે પોલીસને પબ્લિક મદદ કરી શકશે. જી આપ ત્રણે અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. અત્યારે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ અન્ય એક મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મુદ્દાની અંદર પણ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, સંવેદનશીલ મુદ્દો છે, એની અંદર પણ ચર્ચા કરીશું આપણે. અત્યારે લઈશું એક બ્રેક.